વડોદરામાં ટ્રક હડતાળની પેટ્રોલ ડીઝલ પંપ પર નહીવત અસર. પેટ્રોલ ડીઝલ વાહન કરતી ટ્રકોના લોકો હડતાળમાં નથી જોડાયા. વડોદરામાં પેટ્રોલ પંપ પર નિયમિત પુરવઠો આવી રહ્યો છે. ઓઇલ કંપનીમાંથી નિયમિત ટેન્કરો આવી રહ્યા છે. સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે જોડાયેલા છે. માનુ, વડોદરામાં શું સ્થિતિ છે? એક બાજુ અફવા ફેલાઈ છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો નહીં પહોંચી શકે, કારણ કે ટ્રક ડ્રાઈવરો અત્યારે હડતાળ પર ઉતર્યા છે. ઘણી બધી જગ્યાએ પેટ્રોલ પંપ પર લોકોનો ધસારો પણ વધી રહ્યો છે. વડોદરામાં શું સ્થિતિ? ગુજરાતમાં જે ઓઇલ કંપનીઓ છે પેટ્રોલ ડીઝલ અહીંથી મોકલે છે, પરંતુ મુદ્દો એ છે કે વડોદરાની અંદર જે પેટ્રોલ પંપો છે એમના સંચાલકોને પોતાની ટ્રકો છે અને પોતાના ડ્રાઈવર છે, એટલે મધ્ય ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ વહન કરતા ડ્રાઈવરો છે જોડાયા નથી આ હડતાલમાં, અને એના કારણે રાબેતા મુજબ પુરવઠો છે પેટ્રોલ ડીઝલનો એ મળી રહ્યો છે. આપણે અહીંયા જોઈ રહ્યા છો કે કાલાઘોડા સર્કલ પાસે આવેલો પેટ્રોલ પંપ છે, અને અહીંયા આજે સવારે જ પેટ્રોલનું ટેન્ક ખાલી કરવામાં આવ્યું છે, એટલે અહીંનું જે પેટ્રોલ વહન કરવાની વ્યવસ્થા છે એ રાબેતા મુજબ ચાલી રહી છે, અને એના કારણે જે ડ્રાઈવરો છે ટ્રક ડ્રાઈવરોની હડતાલ એની અસર છે નહીવત જોવા મળી રહી છે. આજે જે ટેન્કર આવ્યું અને પેટ્રોલ નાખવામાં આવ્યું છે, ડ્રાઈવરોની હડતાલ છે. આપણું ટેન્કર લઈને આવતો ડ્રાઈવર આવ્યો ક્યારે? ક્યારે ટાંકો ભર્યો છે? 12:30 પૂરતો પુરવઠો પેટ્રોલ? હા, પૂરો. તો હડતાલમાં આપણા ડ્રાઈવર નથી જોડાયેલા, કેમ કે આ તો જીન જરૂરત વસ્તુ છે ને. આ તો પછી મેડિકલ છે, શાકભાજી છે, દૂધનું છે, એ તો સરકારે એની છૂટછાટ આપવી જોઈએ. એ અલગ લડત છે, વસ્તુ અલગ છે. હવે જે જીન જરૂરત વસ્તુમાં આવે, પેટ્રોલ ડીઝલ દવાનું છે, પછી શાકભાજી છે, દૂધ છે, એને તો ડ્રાઈવરને છૂટછાટ આપવી જોઈએ. ડ્રાઈવરો છે એ પેટ્રોલ ડીઝલ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એમાં નથી જોડાયા, અને એના કારણે જ વડોદરાની આજુબાજુ આવેલી જે ઓઇલ કંપનીઓ છે ત્યાંથી આ ટેન્કર ભરાઈ રહ્યા છે, પરંતુ એ ડ્રાઈવરો છે ટેન્કરના એ નથી જોડાયા, અને એના કારણે રાબેતા મુજબ પુરવઠો આવી રહ્યો છે. જે વાત છે કે અફવા ફેલાઈ રહી છે, લોકોએ આવી અફવાથી દૂર રહેવું જોઈએ. અત્યારે હાલ તો વડોદરાની અંદર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો છે, અને એની વિતરણ વ્યવસ્થા છે એ પણ રાબેતા મુજબ ચાલી રહી છે. જી સોનલ. જી માનુ, આભાર તમામ વિગતો માટે. આ સાથે બુલેટિનમાં રોકાઈશું વધુ એક બ્રેકમાં.